ધ્યાન રાખવાનું છે બધાને તમારા ઘરમાં તમે પણ સ્વચ્છ રહો તમારા મમ્મી પપ્પા ગંદકી કરતા તમે સમજાવો તમે કે ભાઈ આ ચાલશે એ પેલા હાથ ધોઈ આવો એટલે આપણે જ કહેવાનું તું હાથ ધોઈ આવો પછી જમવાનું જમવાનું મળશે આવું કહેવાનું જિલ્લો ને રાજ્ય બધા સ્વચ્છ રહે જો સ્વચ્છતા નહીં જાળવીશું તો આપણને ગંભીર બીમારી લાગવાની શક્યતા છે એની અંદર તો ઘણી બધી બીમારી કમળો ટાઇફોઇડ મેલેરિયા થાય છે ને અને પછી આપણે તો દવાખાને જઈએ એટલે આપણા ખીચામાંથી પણ પૈસા આપવા પડે પૈસા આપીએ એની પાછી આપણું ઘરમાંથી આર્થિક નુકસાન થાય એટલે આપણે જો સ્વચ્છ રહીશું તો આપણને કોઈ પણ જાતની બીમારી લાગશે નહીં અને જો બીમારી ના લાગે તો આપણે સ્વચ્છ રહીશું તો આપણે જે કાર્ય કરીશું એ ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ઝડપથી કરી શકીશું આરોગ્ય બહુ સ્વચ્છતા સાથે સંકળાયેલું છે ઘણી બધી ગંદકી જોવા ઘરની પાછળ બધા પાણી નાખી દે નાખી દે ને આમ ગટર જાતી ભલે બીજું નાખે ને ત્રીજો એમાં કચરો નાખી જાય હું ચોકમાં હું જોઉં છું બેઠા બીડી ફૂ 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 કરીને એમ નાખે પડ્યા અને મારવા મોઢા પર પછી કહેવાનું આવા ઘણા પડ્યા છે ગંદકી કરે પોતે તો ગંદો થાય જ છે પણ આપણને પણ આપણે તો બીડી નથી પીતા એટલે આપણને તો આવે ને વાસ વાસ એટલે કે જે એના રજકણો છે બીડી પીતો એટલે આપણા ઘરમાં આપણા પપ્પા પીતા હતો ધુવાડો થાય આપણા એ નાકમાં જાય બીડી એ પીએ ને બીમાર આપણે થઈએ ચાલે એ ચલાવવા નહીં આપણે નાન કહી દઈએ બીડી પીવી જેવો પાપ પી આવું બાજુ કેમ અહીંયા નહીં પીવું ખબર છે ને એસટી કે બસમાં આપણને આવું કોઈ પણ જાત અનુ ગંદકી કરતા પકડાઈ જતા હવે તો દંડ થાય સીધા જાહેરમાં કચરો નાખો એટલે સીધો દંડ હોય 100 રૂપિયા ફાઇન આપી દેજો અને હવે આ ટૂંક સમયમાં આવી જશે એટલે પાંચ વર્ષ લાગશે પછી તો તમને ખબર હોય કે આપણા પૈસા કેમ કપાઈ ગયા મેસેજ આવે બેંકમાં બેંકમાંથી પૈસા કપાઈ ગયા કેમ કપાઈ ગયા એ ત્યાંથી